વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આગળ છે અમુક ખાલી જગ્યા આપણે જોઈ, બરાબર. હવે આપણે જોશું, સમજો અને લખો. તો કે આમાં છે આપણે ચિત્ર, તો કે ચિત્ર છે દોરે તેને શું કહેવાય, ગીત જે ગાય તેને શું કહેવાય, તે આપણે અહીં લખવાનું છે. તો ચલો લખીએ ચિત્ર. તો આપણે અહીંયા શું લખશું જવાબમાં, ચિત્રકાર એટલે કે ચિત્ર બનાવનાર, ચિત્રકાર. ત્યાર પછી છે ગીત, તો કે ગીત ગાનાર, ગીત. ત્યાર પછી છે કલા, તો કે કલા છે એટલે કે એને શું કહેશું આપણે, તો કે કલાકાર, જેને સરસ બધી કલા આવડતી હોય તે કલાકાર. ત્યાર પછી છે મૂર્તિ, એટલે કે જે મૂર્તિ બનાવે છે તેને આપણે શું કહેશું, તો કે મૂર્તિકાર. ત્યાર પછી છે શિલ્પ, તો કે જે શિલ્પ કાર્ય કરતા હોય તેને શિલ્પકાર. અલગ અલગ પથ્થર માંથી જે બનાવતા હોય. કસીદા એટલે કે ભરત કામ કરનાર, તો કે કસીદેકાર. ભરત કામ કરનાર. તો ચલો એક વાર જોઈએ, ચિત્ર તો ચિત્રકાર, ગીત તો ગીતકાર, કલા તો કલાકાર, મૂર્તિ તો મૂર્તિકાર, શિલ્પ તો શિલ્પકાર, કસીદા તો કસીદેકાર. હવે છે નમૂના મુજબ લખો, તો કે મારના તો મારુંગા, તો ત્યાર પછી છે જાના, તો કે જાઉંગા. તો કેમ લખશું, જાઉંગા. ત્યાર પછી છે બુલાના, તો બુલાઉંગા. ત્યાર પછી છે પીટના, તો શું આવશે, પીટુંગા. ત્યાર પછી છે દેખના, તો શું આવશે, તો કે દેખના, તો દેખુંગા. તો આ થયું નમૂના પ્રમાણે. તો ચલો જોઈએ, મારના તો મારુંગા, જાના તો જાઉંગા, બુલાના તો બુલાઉંગા, પીટના તો પીટુંગા, દેખના તો દેખુંગા. હવે જે ઉંદર શું કહે છે તે લખો. હવે પાઠમાં આપણને ખબર છે કે દરજીને તે શું કહે છે, તો કે મેરી ટોપી સી દે. એવી રીતના પાઠમાં જે શબ્દ નથી આવતા એવા છે, એના પરથી આપણે ઉંદર શું કહેશે તેનું અનુમાન લગાવવાનું છે. તો કે છે પ્રેસ કરને વાળા, તો ઉંદર છે તેને શું જવાબ આવશે, પ્રેસ કરને એટલે કે ઇસ્ત્રી કરવા વાળાને ઉંદર છે તે શું જવાબ આવશે, તો કે મેરી ટોપી કો ઇસ્ત્રી કર દે. તો આપણે શું લખશું, મેરી ટોપી કો ઇસ્ત્રી કર દે. બરાબર છે. હવે બીજું છે કપડે ધોને વાળા, તો હવે ઉંદર છે તેને શું કહેશે, મેરી ટોપી ધો દે, મેરી ટોપી